લોકડાઉનના સમય દરમિયાન એપ્રિલ મહિનામાં રાજ્યના એનએફએસએ કાર્ડ ધરાવતા લગભગ 66 લાખ કુટુંબો અને એવા બીપીએલ પરિવારો કે જેનો સમાવેશ જે તે વખતે એનએફએસએમાં થયેલ નથી એવા લગભગ 3-1 લાખ કુટુંબો એમ લગભગ 69 લાખ પરિવારોને જે વસ્તીની દ્રષ્ટિએ લગભગ 3 કરોડ અને 40 લાખ થવા જાય છે તેઓને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એપ્રિલ માસમાં વિનામૂલ્યે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ વિતરણ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કુટુંબોને વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા 25 થી 30 એપ્રિલની વચ્ચે ફરી એકવાર આપવામાં આવ્યા હતા. એમ એનએફએસએ કુટુંબોને એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું આપવામાં આવ્યું હતું અને એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કાર્ડ ધારક કુટુંબોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. મે મહિનામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હવે અમે વિતરણની તારીખો આજે જાહેર કરીએ છીએ. એનએફએસએના કાર્ડધારક કુટુંબોને મે મહિનામાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું એ એપ્રિલમાં જે રીતે આપવામાં આવ્યા હતા એ જ રીતે મે મહિનામાં પણ વિનામૂલ્યે મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત ભારત સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ પણ આ વિતરણની સાથોસાથ આપવામાં આવશે. એટલે હવે જે વિતરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ વિતરણમાં એનએફએસએ કાર્ડ ધારકોને નિયત દિવસે એમને મે મહિનામાં જે એમને મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો છે ઉપરાંત દાળ, ખાંડ અને મીઠું એ તો વિનામૂલ્યે આપવામાં આવશે જ, ઉપરાંત વધારાના ભારત સરકાર તરફથી વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ પણ એકી સાથે આપી દેવામાં આવશે. આ વિતરણની તારીખ એ પ્રમાણે રહેશે. સમગ્ર વિતરણ 17મી મે થી 27મી મે ની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે. રેશન કાર્ડના છેલ્લા આંકડાના આધારે આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દાખલા તરીકે 17મી મેના દિવસે એવા એનએફએસએ કાર્ડ ધારક ભાઈઓ અને બહેનો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક 1 છે એમને 17મી મેના દિવસે મે મહિનાનો રેગ્યુલર જથ્થો વત્તા વધારાના વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ ડબલ જથ્થો એમને 17મી તારીખે આપવામાં આવશે. એ જ રીતે 18મી તારીખે એવા એનએફએસએ કાર્ડ ધારકો કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક 2 છે તેને રેશન આપવામાં આવશે. 19મી મેના દિવસે જેનો છેલ્લો આંકડો 3 છે એમને રાશન મળશે. 20મી મેના દિવસે એવા એનએફએસએ કાર્ડ ધારકો
कि जेना कार्ड नो छेल्लो आंकड़ो चार छे एमने राशन आपवामां आवशे। एज रीते 21मी मे ना दिवसे छेल्लो आंक पांच धरावता एनएफएसए कार्ड धारको, 22मी मे ना दिवसे छ आंक धरावता रेशन कार्ड धारको, 23मी मे ना दिवसे एवा एनएफएसए कार्ड धारक कुटुंबो कि जेमनो कार्ड नो छेल्लो आंक सात छे एमने 23मी मे ना दिवसे रेशन आपवामां आवशे। जे रेशन कार्ड धारको एनएफएसए हेठळ रेशन मेळवता होय अने एमना रेशन कार्ड नो छेल्लो आंकड़ो आठ हशे एमने 24मी तारीखे आ योजना अंतर्गत राशन आपवामां आवशे। 25मी मे ना दिवसे छेल्लो आंक नौ धरावता एनएफएसए कार्ड धारकोने अने 26मी मे ना दिवसे एवा रेशन कार्ड धारको कि जे एनएफएसए कार्ड धरावे छे अने जेना रेशन कार्ड नो छेल्लो आंकड़ो शून्य छे एमने 26मी तारीखे रेशन आपवामां आवशे। आम 17मी मे थी शुरू करीने 26मी मे सुधीमां एनएफएसए राशन कार्डना छेल्ला आंकड़ाना आधारे क्रमशः आ रेशन कार्ड प्रमाणे छेल्ला आंक प्रमाणे एनएफएसए ना अन्नुनुं वितरण करवामां आवशे। 17मी थी 26मी मे सुधीमां छेल्ला आंक प्रमाणे विगतवार सिस्टमेटिक वेमां सोशियल डिस्टेंसिंग साथे सुंदर व्यवस्था साथे वितरणनी कामगीरी पूर्ण थया बाद 27मी मे ना दिवसे एवा लोको के जे 17 थी 26 मे नी वच्चे एमना माटे नियत करेला दिवसे रेशन मेळवामां कोई पण अनिवार्य कारणोसर न जई शक्या होय, असफळ रह्या होय तो एमना माटे मॉपअप राउंड तरीके 27मी मे ना दिवसे रेशन वितरण करवामां आवशे। आ समग्र प्रक्रिया 17मी मे थी शुरू करीने 27मी मे सुधीमां पूर्ण करवामां आवशे, जेमां छेल्लो दिवस एटले कि 27मी मे ए मॉपअप राउंड तरीके रहेशे। 17मी मे थी 26मी मे नी वच्चे छेल्ला आंकड़ा प्रमाणे एनएफएसए कुटुंबो पोतानुं रेशन राज्यमां आवेली 17,000 करता पण वधु दुकानोमांथी मेळवी शकशे। आ बाबतमां मारे एक वधु स्पष्टता करवानी छे। 17 थी 27मी वच्चे एनएफएसए कुटुंबोने जे राशननुं वितरण थवानुं छे आ व्यवस्था अहमदाबाद शहेरमां हाल लागू पड़शे नहीं। अहमदाबाद शहेरमां विशिष्ट परिस्थितिओना कारणे एपीएल वन कुटुंबोने रेशननुं वितरण अत्यारे करवामां आवेल नथी। आ कारणोसर हवे अमे अहमदाबाद शहेरमां रहता मध्यमवर्गीय एपीएल वन परिवारोने कया तारीखे राशन मळशे ए तारीखो जाहेर करीए छीए। अहमदाबाद शहेरमां रहता मध्यमवर्गीय कुटुंबो जेमनी पासे एपीएल वन रेशन कार्ड छे तेओने 18मी मे थी 23मी मे नी वच्चे राशन आपवामां आवशे। मुख्यमंत्रीशीए गुजरात दिवसनी पूर्व संध्याए एवी जाहेरात करी हती के मध्यमवर्गीय एपीएल वन कुटुंबोने पण एप्रिल महीनामां जे रीते विनामूल्ये राशन आपवामां आव्युं ए ज रीते मे महीनामां पण विनामूल्ये राशन आपवामां आवशे। आ राशनमां 10 किलो घऊं, 3 किलो ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ આપવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં આ વિતરણ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે। માત્ર અમદાવાદ શહેરમાં એપીએલ વન મધ્યમ વર્ગીય કુટુંબોને રાશન જે તે વખતે પહોંચાડવામાં અનિવાર્ય સંજોગોના કારણે આવેલ નથી। હવે અમદાવાદ શહેર પૂરતું એપીએલ વન મધ્યમ વર્ગીય कार्ड धारको ने 18मी मे थी शुरू करीने 23मी मे सुधी में आ वितरण करवामां आवशे। ए व्यवस्था ए रीते रहेशे। 18मी मे ना दिवसे एवा एपीएल वन कार्ड धरावता व्यक्तिओ के जे अहमदाबाद शहर में रहता होय अने एमना रेशन कार्ड नो छेल्लो आंक एक अथवा बे होय एमने 18मी मे ना दिवसे
અમદાવાદ શહેરમાં રાશન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેમનો રેશન કાર્ડનો છેલ્લો આંક 5 કે 6 હોય તેમને 20મી તારીખે રાશન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં રહેતા એપીએલ વન કાર્ડ ધારકો જેના રેશન કાર્ડનો છેલ્લો આંક 3 અથવા 4 હોય એમને 19મી તારીખે રાશન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક 5 કે 6 હોય એમને 20મી તારીખે રાશન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેમના કાર્ડનો છેલ્લો આંક 7 કે 8 હોય એમને 21મી મે ના દિવસે રાશન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન રેશન કાર્ડ ધારકો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક 9 અથવા 0 હોય એમને 22મી મે ના રોજ રાશન આપવામાં આવશે. એમ 18મીએ 1-2, 19મીએ 3-4, 20મીએ 5-6, 21મીએ 7-8 અને 22મી મે ના રોજ 9 અને 0 છેલ્લા આંકડા ધરાવતા એપીએલ વન રેશન કાર્ડ ધારકોને અમદાવાદ શહેરમાં રેશનનું વિતરણ કરવામાં આવશે. 18 થી 22મી મે ની વચ્ચે અમદાવાદ શહેરમાં એપીએલ વન કાર્ડ ધારકોને વિતરણ પૂર્ણ કર્યા બાદ 23મી મે ના દિવસે એપીએલ વન કાર્ડ ધારકો માટે અમદાવાદ શહેરમાં એક મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે. એટલે શહેરમાં અમદાવાદ શહેરમાં નિવાસ કરતા એવા એપીએલ વન કુટુંબો કે જે એમના માટે નિર્ધારિત કરેલા દિવસોએ એટલે કે 18, 19, 20, 21 અથવા 22મી મે ના રોજ અનિવાર્ય કારણોસર સંજોગો વસાત રેશન કાર્ડની દુકાન ઉપરથી પોતાનું રાશન ન મેળવી શક્યા હોય તેમાંના માટે 23મી મે ના દિવસે મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે. આ વ્યવસ્થા માત્ર અને માત્ર અમદાવાદ શહેરને લાગુ પડે છે. અમદાવાદ શહેરના એપીએલ વન કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગીય કુટુંબો એમના રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે હવે 18મી મે થી 23મી મે ની વચ્ચે આવીને પોતાનું રાશન 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ મેળવી શકે છે. અમદાવાદ શહેર પૂરતું એનએફએસએ કાર્ડ ધારકો માટે વિતરણની તિથિ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હું ફરીથી આ વાતને સમપ કરું છું, અમદાવાદ શહેર સિવાય તમામ રાજ્યમાં, રાજ્યના તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં એનએફએસએ નું વિતરણ ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું વત્તા વધારાના ઘઉં અને ચોખાનું વિતરણ 17મી મે થી શરૂ કરીને 27મી મે સુધીના પૂર્ણ કરવામાં આવશે. પરંતુ અમદાવાદ શહેરમાં હજુ સુધી વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે એપીએલ વન કાર્ડ ધારકોને રેશનનું વિતરણ થયેલ ન હોય તેમના માટે 18મી મે વિતરણ શરૂ કરીને અમદાવાદ શહેરમાં એપીએલ વન કાર્ડ ધારકોને 23મી મે સુધીમાં વિતરણની કાર્યવાહી એપીએલ વન માટે પૂરી કરવામાં આવશે. એટલે અમદાવાદ શહેરના એનએફએસએ કાર્ડ ધારકોને ક્યારે અન્ન મળશે એ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અમારા આયોજન પ્રમાણે લગભગ 25મી અથવા 26મી તારીખથી અમદાવાદ શહેરમાં પણ એનએફએસએનું વિતરણ શરૂ થઈ શકશે. પરંતુ આખી વ્યવસ્થાના અધ્યયન કરીને, અભ્યાસ કરીને ચોક્કસ તારીખ અમદાવાદ શહેર પૂરતું એનએફએસએ કાર્ડ ધારકો માટે હવે પછી જાહેર કરવામાં આવશે. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એક મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને એમાં લગભગ 10 લાખ કુટુંબો લોકોને લાભ મળવાની શક્યતા છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નામની આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને,
સ્વરોજગાર કરતા ભાઈઓ અને બહેનોને મળવાની ધારણા છે. આ ખૂબ જ એક મહત્વની યોજના છે જે મધ્યમ વર્ગીય કામ કરતા વેપારીઓ, વ્યક્તિગત રોજગારી કરતા લોકો, નાના દુકાનદારો, કરિયાણાના દુકાન ચલાવતા લોકો, સ્ટ્રીટ વેન્ડર્સ, ઓટો ડ્રાઈવર, પ્લમ્બર, પાર્લર, ફેરિયા, એટલે જે જે લોકો નાના ધંધા વ્યવસાયમાં જોડાયેલા છે, મધ્યમ વર્ગના પરિવારો છે, એમને આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ મળવાનો છે. આ યોજનાનું જે ફોર્મ છે એ ફોર્મ રાજ્યમાં 9000 કરતા પણ વધુ જગ્યાએથી મળી શકશે, જેમાં અર્બન કોઓપરેટિવ બેંકની 1000 કરતા વધુ બ્રાન્ચીસથી મળી શકશે, 1400 કરતા વધુ જિલ્લા સહકારી બેંકોની કચેરીઓમાંથી મળી શકશે, સાથોસાથ 7000 કરતા પણ વધારે રાજ્યમાં ક્રેડિટ સોસાયટીની ઓફિસીસ આવેલી છે, એમાં પણ આ યોજનાનું ફોર્મ આ વેપારીઓને, નાના ધંધાર્થીઓને મળી શકશે. આ યોજના તમામ વ્યવસાયો માટે છે, તમામ સ્વરોજગાર કરતા લોકો માટે છે, અને 1 લાખ સુધીની લોન કોઈ પણ જાતની ગેરંટી વગર, કોઈ પણ જાતના કોલેટરલ વગર, જે બેંકોના માધ્યમથી, કોઓપરેટિવ બેંકોના માધ્યમથી લોકો સુધી મળી શકે, જેના થકી લોકો પોતાનો રોજગાર ધંધો ફરીથી ચાલુ પણ કરી શકે અને એમાં વધારો પણ કરી શકે, ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકે. એના માટે 2% વ્યાજની આ મહત્વની યોજના છે. રાજ્ય સરકારે બેંકોને સૂચના આપી છે કે આ યોજના માટે વ્યાજનો દર 8% નક્કી કરવામાં આવે. આ 8% પૈકી 6% વ્યાજ એ રાજ્ય સરકાર પોતે ભરવાની છે. એટલે નાના દુકાનદારો, ધંધાર્થીઓ, મધ્યમ વર્ગના લોકો, સ્વરોજગાર કરતા તમામ લાખો લોકોને 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ જાતની ગેરંટી વગર 3 વર્ષ માટે, અને એમાં પણ 6 મહિના સુધી કોઈ પણ જાતના હપ્તા ભરવાની જરૂર નથી, એ રીતે મળવાની છે. અને આ લોન મળવાના કારણે રાજ્યમાં કામ કરતા મધ્યમ વર્ગના તમામ લોકો વગર ગેરંટી, વગર સિક્યોરિટી 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવીને પોતાના રોજગાર ધંધાને પુનઃ ધમધમતો કરી શકશે અને રાજ્યમાં જનજીવનને સામાન્ય કરવામાં અને ગતિશીલ, પ્રગતિશીલ બનાવવામાં આ યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આ યોજના અંતર્ગત લગભગ 5,500 કરોડ રૂપિયાનું ધિરાણ લોકોને થશે, એ એક અમારો વિશ્વાસ છે. અને આ રાજ્યને આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક ખૂબ જ મહત્વનો પગલો છે. મધ્યમ વર્ગ માટે આજે જોવા જઈએ તો બેંકોમાં, માર્કેટમાં કમસે કમ 11-14% ભાવથી લોન મળે છે. એમાં મુખ્યમંત્રીશ્રીએ તમામ કોઓપરેટિવ બેંક્સના પ્રતિનિધિઓ સાથે, હોદ્દેદારો સાથે બેઠક કરી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ બેઠક કરી અને એમને રાજ્ય સરકારને આ મુખ્યમંત્રીશ્રીની જે યોજના છે એના માટે રાજ્ય સરકારને 8% દરે વ્યાજ ભરવાનું થાય, વાર્ષિક વ્યાજ ભરવાનું થાય, અને એમાં 6% રાજ્ય સરકાર વ્યાજનો ભાર પોતે ઉપાડવા માટે તૈયાર છે. એટલે જે નાના વેપારી, દુકાનદાર, ધંધાર્થી, ઉદ્યોગકાર, મધ્યમ વર્ગના, સ્વરોજગારી કરવાવાળા જે લોકો છે, વાણંદની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, નાનો વેપારી હોય, સ્ટ્રીટ વેન્ડર હોય, ઓટો ડ્રાઈવર હોય, પ્લમ્બર હોય, ગમે એ ટ્રેડ, ગમે એ પ્રોફેશન, ગમે એ કામની આપણે વાત કરીએ, એનો સમાવેશ આ યોજનામાં થઈ જાય છે. અને ગુજરાતમાં કોઓપરેટિવ બેંકોનું ખૂબ જ મોટું નેટવર્ક છે, એક મોટું માળખું આપણે ત્યાં ઊભા થયેલું છે. એટલે જ લગભગ 9000 કરતા પણ વધારે જગ્યાઓથી આ યોજના માટેનું ફોર્મ વિનામૂલ્યે લોકોને આપવામાં આવશે. બેંક એસેસમેન્ટ કરીને 1 લાખ રૂપિયા સુધીની લોન 3 વર્ષમાં ભરી શકાય હપ્તો, અને પ્રથમ 6 મહિના કોઈ પણ હપ્તો ન ભરવો પડે, એ રીતેની વ્યવસ્થા
सुंदर व्यवस्था गुजरात ने आत्मनिर्भर करवा माटे माननीय मुख्यमंत्रीशी द्वारा करवामां आवी छे। आ योजनानुं फॉर्म 21मी मे थी वितरण करवामां आवशे। 21 मे थी आ योजनानुं फॉर्म आ 9000 करता वधु केन्द्रों उपरथी वितरण करवामां आवशे अने 31मी ऑगस्ट सुधी आ फॉर्म भरीने बैंकोमां कोऑपरेटिव बैंकोनी ब्रांचेसमां परत करी शकाय छे अने फॉर्म भराय ए पछी तरत ज लोन आपवानी जे प्रक्रिया छे ए हाथ धरवामां आवशे अने मात्र 2% व्याजथी लोकोने कोईपण जातनी गेरंटी अथवा श्योरिटी वगर सिक्योरिटी वगर लोन मळवाना कारणे सरकारशीनी अपेक्षा अने विश्वास छे कि झड़पथी गुजरातमां काम करता नाना मोटा वेपारीओ धंधार्थीओ किराना वेपारीओ स्वरोजगारमां जोड़ायेला लाखों भाईओ अने बहनोने एमना झड़पथी विकास करवामां अने आगळ वधवामां आ योजनाना माध्यमथी खूब ज मदद मळशे। 14मीए मध्यरात्रि सुधीमां एटले कि गईकाले मध्यरात्रि सुधीमां गुजरातमांथी 349 ट्रेनों परप्रांतीय श्रमिकों अने मजूरोने तेमना वतन बिहार उत्तर प्रदेश उड़ीसा झारखंड अने अन्य राज्यों में पहुंचाड़वा माटे चलावामां आवी हती। समग्र देश में गुजरात में सौथी वधारे ट्रेनों अत्यार सुधी चलावामां आवी छे। गईकाले रात सुधी में जे 349 ट्रेनों गुजरात में थी रवाना थई छे आ ट्रेनों माध्यम थी 4,72,000 जेटला परप्रांतीय श्रमिकों मजूरों ने इमना वतन मोकलवामां आव्या छे। आजे आखा दिवस दरमियान 41 बीजी ट्रेनों अलग अलग शहरों माथी अलग अलग राज्यों माटे जवानी छे। आजे जे 41 ट्रेनों नो आवागमन थशे एना माध्यम थी 64,000 लोकों ने परप्रांतीय श्रमिकों मजूरों भाईओ बहनों ने एमना वतन में मोकलवामां आवशे। एटले 14मी मध्यरात्रि सुधीनो जे फिगर छे 4,72,000 आजे जे 41 ट्रेन जवानी छे एमां जे 64,000 लोको जवाना छे आ बन्नेनो सरवाळो करिए तो 15मीए मध्यरात्रि एटले कि आजे रात्रे 12 वाग्या सुधीमां 5,36,000 जेटला परप्रांतीय श्रमिकों भाईओ अने बहनों गुजरातना अलग अलग शहरोमांथी तेमना वतनमां जवा माटे रवाना थई गया हशे। आजे अमदावादमांथी जे कुल 41 ट्रेनों आजे गुजरातमांथी रवाना थशे ए पैकी अमदावादमांथी 15 ट्रेन सूरतमांथी 16 ट्रेन कच्छमांथी 2 ट्रेन अने राजकोटमांथी 3 ट्रेन अने एक एक ट्रेन अन्य जग्याएथी रवाना थवानी छे। अमदावादमांथी आजे जे 15 ट्रेन रवाना थशे ए पैकी 12 ट्रेन उत्तर प्रदेश अने एक एक ट्रेन बिहार छत्तीसगढ़ अने ओडिशा माटे रवाना थशे। सूरतमांथी जे 16 ट्रेन जाय छे आजे एमां यूपीनी 12 ट्रेन बिहारनी 12 ट्रेन यूपीनी 12 बिहारनी 2 अने ओडिशा अने झारखंडनी एक एक हूँ फरीथी रिपीट करूँ छू। सूरतमां आजे 16 ट्रेन रवाना थशे सूरतमांथी ते पैकी उत्तर प्रदेशनी 12 ट्रेन बिहारनी 2 ट्रेन ओडिशानी 1 ट्रेन अने झारखंडनी 1 ट्रेन एम कुल 16 ट्रेनों आजे सूरतथी रवाना थशे। कच्छमांथी आजे यूपी अने बिहारनी 1 1 ट्रेन एम कुल 2 ट्रेन रवाना थशे अने राजकोटमां उत्तर प्रदेश माटे 2 अने बिहार माटे 1 एम कुल 3 ट्रेन आजे राजकोटथी रवाना थशे। अत्यार सुधी जे कुल 349 अत्यार सुधी एटले 14मी मध्यरात्रिनी हूँ वात करूँ छू 14मी मध्यरात्रि सुधीमां जे 349 ट्रेनों गुजरातना अलग अलग शहरोमांथी रवाना करवामां आवी छे परप्रांतीय श्रमिकों भाईओ बहनों ने एमना वतनमां मोकलवा माटे ते पैकी उत्तर प्रदेशनी 241 ट्रेनों बिहार जवा माटेनी 37 ट्रेनों ओडिशा जवा माटेनी 32 ट्रेनों मध्यप्रदेश जवा माटेनी 21 ट्रेनों झारखंड जवा माटेनी 9 ट्रेनों छत्तीसगढ़ जवा माटेनी 4 ट्रेनों उत्तराखंड जवा माटेनी 3 ट्रेनों अने राजस्थान अने महाराष्ट्र जवा माटेनी एक एक ट्रेन रवाना करवामां आवी छे। धन्यवाद।